જૈન વિદ્યાર્થી મિત્રો, ગયા વિડિયો લેક્ચરમાં આપણે સાદા ભવિષ્યકાળનો અભ્યાસ કર્યો. આજે આપણે પેસિવ વોઇસમાં મોડલ ઓક્સિલરીઝ વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો, આપણે આ ટોપિકની શરૂઆત કરીએ તે પહેલાં આપણે સમજી લઈએ કે મોડલ ઓક્સિલરીઝ શું છે. તો જે રીતે વાક્યમાં એમિઝર, વોઝ, વેર, હેવ, હેઝ, હેડ, ડુ, ડઝ, ડીડ જે સહાયકારકોની ભૂમિકા ભજવે છે, તે જ રીતે મોડલ ઓક્સિલરીઝ છે તે પણ એક પ્રકારના સહાયકારકો છે. તો મોડલ ઓક્સિલરીઝમાં કેવા કેવા સહાયકારકો આવી શકે તે આપણે જોઈએ. તો જો વાક્યમાં આપણને કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, શુડ, વુડ જેવા સહાયકારકો આપેલા હોય તો તે મોડલ ઓક્સિલરીઝ છે. અને સામાન્ય રીતે જ્યારે મોડલ ઓક્સિલરીઝ એટલે કે ખાસ કરીને એવું કે જે સિમ્પલ મોડલ હોય તેની સાથે ક્રિયાપદ છે તે હંમેશા મૂળ રૂપમાં આવે છે. અને આ જે મોડલ ઓક્સિલરીઝ છે તે મોડલ ઓક્સિલરીઝની જે રચના છે પેસિવ વોઇસમાં તે રચનાઓ સાદા ભવિષ્યકાળ જેવી હોય છે. જે પ્રકારે સાદા ભવિષ્યકાળમાં આપણે વાક્યોમાં ફેરફાર કરીએ છીએ તે જ પ્રકારે આમાં ફેરફારો થાય છે. માત્ર ફેરફાર એટલો રહેશે કે સાદા ભવિષ્યકાળમાં સહાયકારકો તરીકે શેલ અથવા વિલ આવતું હતું, જ્યારે મોડલની અંદર કેન, મે, મટ, શુડ વગેરે આવશે. અહીં તે બાબતને દર્શાવતી એક નોંધ પણ લખેલી છે કે મોડલ્સના વાક્યો સાદા ભવિષ્યકાળ મુજબ બને છે, એટલે કે જે રચના ભવિષ્યકાળમાં આપણે લીધી હતી તે જ પ્રકારની રચના આપણે મોડલ્સમાં પણ લેવાની હોય છે. અને મોડલ ઓક્સિલરીઝને આપણે ટૂંકમાં દર્શાવશું એમ એ ની મુજબ. તો મિત્રો, જે રીતે સાદા ભવિષ્યકાળમાં વાક્ય રચના હતી તે જ પ્રકારની વાક્ય રચનામાં રહે છે. તો આપણે જોઈ શકીએ છીએ કે વાક્યમાં વી કરતા છે, શુડ સહાયકારક છે, લે મુખ્ય ક્રિયાપદ છે અને ચેસ જે છે તે કર્મ છે. તો સૌપ્રથમ આપણે ક્રિયાપદ નીચે અંડરલાઈન કરી નાખીએ. તો ક્રિયાપદ છે શુડ, લે વી કરતા છે અને ચેસ છે તે કર્મ છે. હવે વાક્યને પેસિવમાં ફેરવીએ તો કઈ રીતે શું બને છે તે આપણે જોઈએ. તો નિયમ મુજબ જે પ્રકારે ભવિષ્યકાળ હતો તે મુજબ કર્મને કર્તાના સ્થાને લાવીશું. ચેસ. ત્યારબાદ વાક્યમાં આપેલું જે મોડલનું રૂપ હોય તેને કર્મની સાથે જોડી દેવાનું રહેશે. પેસિવ વોઇસમાં ફેરવવા માટે જે પ્રકારે ભવિષ્યકાળમાં આપણે ફરજિયાત બી મૂકતા હતા તે જ રીતે અહીં પણ બીનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યારબાદ વાક્યમાં આપેલ ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ લેવું, કર્તાનું સ્થાન બદલાવવા માટે બાય કર્તાના સ્થાને સર્વનામ આપેલો હોવાથી વીનું થશે અસ. બીજું વાક્ય લઈએ તો બીજા વાક્યમાં જે ક્રિયાપદ છે તે છે મે, યુઝ. તો કર્મને આપણે આગળ લાવશું, અહીં કર્મના સ્થાને આપેલું છે માય કાર, સહાયકારક તરીકે આપણને આપેલું છે મે, પેસિવ બનાવવા માટે લઈશું આપણે બી, ક્રિયાપદનું ભૂતકૃદંત થશે યુઝ્ડ, કર્તાનું સ્થાન બદલાવવા માટે બાય, અહીં કર્તા તરીકે નામ આપેલું હોવાથી કોઈ ફેરફાર થશે નહીં. ત્યાર પછીના વાક્યમાં ક્રિયાપદ તરીકે આપેલું છે મસ્ટ, વિન. તો નિયમ મુજબ આપણે કર્મને આગળ લાવીશું. મોડલ નું રૂપ છે અહીં મસ્ટ, પેસિવ બનાવવા માટે લઈશું આપણે બી, ક્રિયાપદ નું ભૂતકૃદંત થશે વોન, કર્તાનું સ્થાન બદલાવવા માટે બાય, અને યુ નું અહીં રહેશે યુ. ત્યાર પછીના વાક્યની વાત કરીએ તો તેમાં ક્રિયાપદ તરીકે આપ્યું છે કેન, પ્લે,
નિયમ મુજબ આપણે કર્મને આગળ લાવીશું તો કર્મના સ્થાને આપ્યું છે માય ઇઝ સહાયકારક તરીકે અથવા આપણે કંઈ મોડલ તરીકે આપેલું છે કોણ પેસિવ બનાવવા માટે બી આપેલ ક્રિયાપદનું ભૂતકૃતન પેઇડ કર્તાનું સ્થાન બદલવા માટે બાય અને કર્તાનું નામ આપેલું હોવાથી અહીં કોઈ ફેરફાર થશે નહીં તો મિત્રો જે પ્રકારે સાદા ભવિષ્યકાળના વિધાન વાક્યમાં આપણે વાત કરી હતી તે જ પ્રકારની વાત આ પ્રકારના વાક્યમાં પણ થયેલી છે ફરી વાર સમજી લઈએ કે જો સાદો ભવિષ્યકાળ હોય વિધાન વાક્ય હોય તો સહાયકારક તરીકે શેલ અથવા વિલ આવે છે અને જો મોડલ ઓક્ઝિલરીઝ હોય તો તેમાં સહાયકારક તરીકે કેન મે મસ્ટ શુડ કુડ વુડ વગેરે આવે છે પરંતુ વાક્ય રચનામાં સહાયકારકો સિવાય બીજો કોઈ ફેરફાર જોવા મળતો નથી વિધાન વાક્યની ચર્ચા કર્યા બાદ હવે આપણે વાત કરીશું નકાર વાક્યની તો નકાર વાક્યમાં પણ જે રીતે સાદા ભવિષ્યકાળમાં આપણે વાક્યની જે રીત જોઈ હતી તે જ રીતે આપણે મોડલ્સના પણ નકાર વાક્યો બનાવવાના રહેશે મિત્રો અહીં આપણે કેટલાક જે ઉદાહરણો છે તે લીધેલા છે અને દરેક ઉદાહરણોમાં જે ક્રિયાપદ છે તે ક્રિયાપદને અંડરલાઈન કરેલું છે તો આ બધા જે વાક્યો છે તે એક્ટિવના છે તો તેને પેસિવમાં કઈ રીતે ફેરવીએ તે આપણે જોઈએ પ્રથમ વાક્યમાં આઈ કરતા છે કેન નોટ ટીચ તે ક્રિયાપદ છે યુ કર્મ છે અને એટ હોમ તેની શબ્દો છે નિયમ મુજબ આપણે કર્મને આગળ લાવીશું એટલે યુ મોડલનું રૂપ આપણને આપેલું છે કેન નકારનો ભાવ દર્શાવવા માટે નોટ વાક્યને પેસિવમાં ફેરવવા માટે ફરજિયાત બી વાક્યમાં આપેલ ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ થશે ટોટ કર્તાનું સ્થાન બદલાવવા માટે આવશે બાય આઈ સ્થાન બદલાવે એટલે આઈનું થાય મી અને અન્ય શબ્દો તરીકે આપેલું એટ હોમ વાક્યની અંતમાં આવશે ત્યારબાદ બીજા વાક્યમાં કર્મના સ્થાને આપેલું છે સ્ટેર કોડ મોડલ તરીકે આપ્યું છે આપણને શુડ નકારનો ભાવ દર્શાવવા માટે નોટ પેસિવમાં ફેરવવા માટે ફરજિયાત બી આપેલ ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ થશે ઇટન કર્તાનું સ્થાન બદલાવવા માટે આવશે બાય અને વિનું થશે અહીં અસ ત્યાર પછીના વાક્યમાં કર્મના સ્થાને આપેલું છે ઇંગ્લિશ મોડલ તરીકે છે મસ્ટ નકારનો ભાવ દર્શાવવા માટે નોટ વાક્યને પેસિવમાં ફેરવવા માટે બી આપેલ ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ થશે સ્પોકન કર્તાનું સ્થાન બદલાવવા માટે બાય અને અહીં કર્તાના સ્થાને નામ આપેલું હોવાથી કોઈ ફેરફાર થશે નહીં પછીના વાક્યમાં કર્મના સ્થાને આપેલું છે યુ મોડલના રૂપ તરીકે આવશે મે નકારનો ભાવ દર્શાવવા માટે નોટ વાક્યને પેસિવમાં ફેરવવા માટે બી આપેલ ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ થશે ફોરવર્ડ કર્તાનું સ્થાન બદલાવવા માટે બાય અહીં પણ કર્તાના સ્થાને નામ આપેલું હોવાથી કોઈ ફેરફાર થશે નહીં અને પછીના વાક્યમાં કર્મના સ્થાને હિમ આપેલું છે અને તેને કર્તાના સ્થાને લાવતા થશે તેનું હિ વર્ડના રૂપ તરીકે આપ્યું છે કુડ નકારનો ભાવ દર્શાવવા માટે નોટ વાક્યને પેસિવમાં ફેરવવા બી આપેલ ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ થશે કોટ કર્તાનું સ્થાન બદલાવવા માટે બાય અને કર્તાના સ્થાને આપેલું નામ છે તેમાં કોઈ ફેરફાર થશે મિત્રો આજે આપણે મોડલ ઓક્ઝિલરીઝમાં વિધાન વાક્ય અને નકાર વાક્ય વિશે ચર્ચા કરી તો આવતા લેક્ચરમાં આપણે મોડલ ઓક્ઝિલરીઝના જે પ્રશ્નાર્થ વાક્યો છે તેની ચર્ચા કરીશું